પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી જાણીતા એવા એલિસ બ્રિજના 60 વર્ષ જૂના પરિમલ ગાર્ડનને રૂપિયા 10 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 250થી વધુ નાના મોટા ગાર્ડન આવેલા છે, પરંતુ હવે શહેરને આધુનિક સુવિધાઓ અને ખૂબ જ સુંદર ગાર્ડન મળવા જઈ રહ્યું છે. પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી જાણીતા એવા એલિસ બ્રિજના 60 વર્ષ જૂના પરિમલ ગાર્ડનને રૂપિયા 10 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવી રહ્યું છે. એ શહેરનું સૌથી પહેલું સરકારી જીમ બિલ્ડિંગ સાથેનું ગાર્ડન બની જશે. નાના મોટા બગીચાઓમાં ઓપન જીમની સુવિધાઓ તો છે જ, પરંતુ આ ગાર્ડનમાં 2 માળનું જીમ બનાવવામાં આવશે, જેમાં કસરત માટેના અદ્યતન સાધનો મૂકવામાં આવશે. આ અંગે રીક્રિએશન કમિટીના ચેરમેન રાજુભાઈ દવેએ જણાવ્યું હતું કે પરિમલ ગાર્ડન 36,000 સ્ક્વેર મીટર જગ્યામાં આવેલું છે. બગીચાનું રૂપિયા 10 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવશે. અંબાવાડી કલ્યાણ જ્વેલર્સ તરફનો રસ્તો જે ગાર્ડનને અડીને આવેલો છે એ 20 ફૂટ જેટલો દૂર કરવામાં આવશે અને બગીચાને થોડો નાનો કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ જશે. પરિમલ ગાર્ડન શહેરનું પહેલું એવું ગાર્ડન હશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને 1 માળ એમ 2 માળનું અદ્યતન સાધનો સાથે જીમ હશે, જેમાં લોકો વોકિંગ બાદ અથવા પહેલાં પણ આવીને કસરત કરી શકશે. પરિમલ ગાર્ડનમાં ઊભી કરવામાં આવનારી સુવિધાઓ વિશે વધુ માહિતી આપતા રાજુભાઈ દવેએ જણાવ્યું હતું કે ગાર્ડનમાં બેસવા માટે નેચર કોર્નર, ગજેબો, ગાર્ડન અને ફૂલોની માહિતી આપતી એક ડિસ્પ્લે, ટોયલેટ બ્લોક, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી, પાર્કિંગ ઝોન જે ગાર્ડનની અંદર જ બનાવવામાં આવશે, ઇન્ડોર અને આઉટડોર ગેમ માટે સ્પોર્ટ્સ એરિયા, ઓપન થિયેટર, યોગ કરવા માટે યોગ એરિયા પણ બનાવવામાં આવશે. એની સાથે સાથે તળાવની આસપાસ 10 જેટલા બાંકડા પણ મૂકવામાં આવશે. ઓપન જીમ એરિયામાં સાયકલિંગ અને કસરતના અલગ અલગ સાધનો પણ મૂકવામાં આવશે અને ગાર્ડનમાં 3 ગેટ રાખવામાં આવશે. જીમ જે 1G1 બે માળનું લેડીઝ તથા જેન્ટ્સનું 200 સ્ક્વેર મીટરમાં અદ્યતન સાધનો સાથેના જીમ બનાવવાનું છે. આ ઉપરાંત ટોયલેટ બ્લોક, લેડીઝ જેન્ટ્સ અલગ, પાર્કિંગ માટે સરસ સુવિધા, 500 સ્ક્વેર મીટરની અંદર 50 ગાડીઓ પાર્કિંગ રહી શકે એવી ગાર્ડનની અંદર જ પાર્કિંગની સુવિધા ઊભી કરવાની છે ત્યાં.